झगड़ियाना सरसाड़ गाम वहती गुप्त नदी गोदावरी चमर रोग माटे चमत्कारिक होवानु मानवामां आवे छे। भरूच जिल्लाना झगड़े तालुकामां वसता हजारों लोको अहींथी हजारों किलोमीटर दूर वहती गोदावरी नदीनी पावनतानो गाम आंगणे साक्षात्कार अनुभवी रह्या छे। कारण के एक मान्यता प्रमाणे सरसाड गामना गोदावरी नदीनुं नीर गुप्तपणे बहार वही रह्युं छे। प्रवाह क्यांथी आवे छे अने तेनुं मूळ क्यां छे ते पण आज दिन सुधी गुप्त रहेवा पाम्युं छे। गुप्त गोदावरीना नीरमां वहे रहेलुं विशिष्ट सतव चामडीना दरेक प्रकारना रोगोने पण जळमूळमांथी नाबूद करतुं होवानी पर्वतती मान्यताने परिणामे श्रद्धाळुओ गामे गामथी स्थळ पर स्नान करवा माटे आवता होय छे। झगड़िया तालुकाना सरसाड गामे लोको नर्मदा नदीना दर्शन साथे गोदावरी नदीना स्नान करवानुं पण सौभाग्य मेळवता होय छे। महाराष्ट्रना नासिक नजीक वहती गोदावरीना नीर झगड़िया तालुकाना सरसाड गामे क्यांथी आवे छे ते प्रश्न आजे पण निराकरण माटे सरसाड गामे बनेल एक घटना पर लोको प्रचलित छे। लोकवायका मुजब पाटणना राजा सिद्धराज जयसिंहने शरीर उपर रक्तकोड निकळ्यो हतो ने जेना निवारण माटे राजवैद्य ए तेमने नासिक पासेथी वहती गोदावरीमां स्नान करवा जवा जणाव्युं हतुं। ते अनुसार राजा पोताना विशाळ काफला साथे नासिक जवा निकळ्यो ने दरमियान झगड़ियाना सरसाड गाम पासेथी निकळती वखते राजा जयसिंहनी अचानक तबियत गंभीर थता राजाए सरसाड मुकामे कर्यो हतो ने चर्म रोगथी पीड़ाता राजाए त्यां गोदावरीनुं अंतकरणथी स्मरण करता ज गौमुखमांथी ज नीरनो प्रवाह वहेतो थयो हतो અને રાજાએ નીરમાં સ્નાન કરતા તેમના શરીર પરનો કોળ ગાયબ થઈ ગયો હતો અને ત્યાંની ગોદાવરી આજે પણ લોકોમાં માન્યતા રહી છે। કોઈ પણ રોગ મુક્ત થવું હોય તો મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે। મારું નામ જયદીપસિંહ મહેડા, મારું ગામ સરસાડ। આ મારા ગામની અંદર જે ગુપ્ત ગોદાવરી આવેલું છે તે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાની અંદર સરસાડ ગામ આવેલું છે, જ્યાં સરસાડ ગામની અંદર ગુપ્ત ગોદાવરી આવેલું છે। આ ગુપ્ત ગોદાવરીની કહાની એવી છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને કોળ થયો હતો। કોળ થયો એટલે એમને કોઈ વૈદ્ય એને ઉપચાર બતાવ્યો કે તમે ગોદાવરી નદીની અંદર સ્નાન કરશો તો તમને આ કોળ મટી જશે। તો રાજા નાસિક ગોદાવરી નદીની અંદર સ્નાન કરવા જતા હતા, જે તે સમયે સરસાડ ગામમાં આવતા એમની તબિયત ઘણી ગંભીર થઈ ગઈ એટલા માટે આગળ નાસિક સરસાડની આગળ જઈ શકે એમ નહોતા એટલે એ અહીંયા જ રોકાયા અને એમની સેના અને એમના વાઇફ અહીંયાથી નાસિક નાહવા ગયા અને માતાજીએ રાજાને સપનું આપ્યું કે હું અહીંયા ગુપ્ત રીતે વહું છું અને તું અહીંયા શ્રદ્ધાથી સ્નાન કરીશ તો તને શરીરના જે ચર્મરોગ છે તે મટી જશે। અને સિદ્ધરાજ જયસિંહે અહીંયા જે જાળી છે ત્યાં શોધ કરાવી અને પાણી નીકળ્યું, જે પાણીનું એમને શ્રદ્ધાથી સ્નાન કર્યું, શ્રદ્ધાથી સ્નાન કરવાથી એમને કોળ મટી ગયા। કોળ મટી ગયા પછી રાજા સિદ્ધરાજ જયસિંહને શંકા થઈ કે આ ગોદાવરી નદી નથી એટલે એને એ શંકા થઈ અને બીજા દિવસે ફરી એ સ્નાન કરવા ગયા તો તે વખતે આ આ અહીંયા જે ઝરણું વહે છે તે જગ્યા પર રાણીનું એમ કુંડળ નીકળ્યું, એમની વાઇફનું અહીંયા કુંડળ નીકળ્યું એટલે એમને શ્રદ્ધા એમને જે શંકા હતી તે દૂર થઈ ગઈ કે ભાઈ આજે ગોદાવરી નદી છે અને ગોદાવરીનું નદી અહીંગાડી ગુપ્ત રીતે વહે છે એટલે આ ગુપ્ત ગોદાવરીને આ નદીને ગુપ્ત ગોદાવરી નામ આપ્યું અને રાજા સિદ્ધરાજ જયસિંહ એમના પોતાના નામથી અહીંયા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી છે, જે મંદિરે આજુબાજુના ગામના ભાવિ ભક્તો દર સોમવારે આવે છે અને શ્રાવણ મહિનાની અંદર અહીંયા વિશેષ પૂજાનું મહત્તમ રહેલું છે। આજે પણ જેને પણ ચર્મરોગ હોય કે શ્રદ્ધાથી સ્નાન કરે તો એ ચર્મરોગનું નિવારણ થઈ જાય છે।